સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવા માટે આજે રોજ એક બેઠક મળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ દાવેદારી નોંધાવવા માટે રજૂઆત કરી હતી સાથે જ તેઓ જીતશે તેવો પણ દાવો વ્યક્ત કર્યો હતો। हाल तो भरूच जिल्लामां स्थानिक स्वराज्यनी चूंटणीनो पड़घम वागी रह्या छे। जिल्ला पंचायतो अने नव तालुका पंचायत सहित चार नगरपालिकाओमां आगामी दिवसोमां स्थानिक स्वराज्यनी चूंटणी योजानार छे। त्यारे तेना माटे दरेक पार्टी पोताना उम्मेदवारो नक्की करी रही छे। त्यारे आजरोज भरूच अंकलेश्वर सहित नव तालुका पंचायत अने जिल्ला पंचायत माटे कोंग्रेस कार्यालयो खाते निरीक्षकोनी एक बैठक मळी हती अने तेमां આજે અસંખ્ય લોકો પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ઉમટી પડ્યા હતા। ભરૂચમાં દરેક વોર્ડમાંથી નવા અને શિક્ષિત યુવાનો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે નિરીક્ષકો સમક્ષ પોતાના સમર્થકો સાથે જે તે આગેવાનોએ પોતાની દાવેદારી નોંધાવી હતી, તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં પણ નગરપાલિકામાં ઝંપલાવવા માટે જૂના જગ્યો સહિત નવા ઉમેદવારો પણ પોતાનો મત વ્યક્ત કરીને તેઓ નિરીક્ષક સમક્ષ પોતે જીતશે તેવા દાવા કર્યા હતા અને પોતાની ટિકિટ મળે તેવી રજૂઆત કરી હતી। બીજી તરફ વોર્ડ નંબર 8માં હંમેશા વિવાદ રહ્યો છે ત્યારે અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં આ વખતે છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના આગેવાન રહેલા બખ્તિયાર પટેલ સહિતના કેટલાક યુવાનોએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ દ્વારા પણ વોર્ડ નંબર 8માં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતી રજૂઆત કરી હતી। આમ અંકલેશ્વર અને ભરૂચ સહિત તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ઉમેદવારી કરવા માટે આજે કોંગ્રેસના અસંખ્ય કાર્યકર્તાઓએ નિરીક્ષક સમક્ષ પોતાની રજૂઆત કરી હતી।